અડાજણના હરિચંપા વાડીની સામે મહાદેવનગર કોલોની ગલીમાં ચાઇનીઝનું પાર્સલ આપવા ગયેલા મિત્રોનો સિગારેટ પીવાની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ત્રણ હત્યારાએ ચાઇનીઝની લારી ચલાવતા યુવકને ચપ્પુના ઘા ઝીકી દેતા ગંભીર ઇજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં શનિવારે સાંજે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ ઘટનામાં અડાજણ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બેસમોની ધરપકડ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો, જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે. આ ઝપાઝપી દરમિયાન આ કામના આરોપીને પણ થોડીક ઇજા થયેલી હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં 302 મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને બે આરોપીઓને અટક કરવામાં આવેલ છે. આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાધવ અને વિકાસ દિનેશ નાયકા, આ ત્રણ આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે, એને પણ ઇજા થયેલી હતી એની પણ ફરિયાદ લઈને આ કામના આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અત્યારે એ તપાસ ચાલે છે બરોબર, અને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે. ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો. આ લોકો ચાઇનીઝની લારી પર ચાલીસ આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ રહી એની અંદર આ ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે.